રાપર મામલતદાર કચેરીના માર્ગને મકાન વિભાગમાં થઈ ચોરી. હાલ કોરોના વાયરસના રક્ષાત્મક ઉપાયો અંગે સમગ્ર રાજ્યમાં પોલીસ તંત્રને રોકવા માટે કામગીરી આપવામાં આવી છે, ત્યારે અન્ય કામગીરીમાં વિક્ષેપ પડે છે. ચોર ચપાટીના બનાવો વધી રહ્યા છે, ત્યારે ગત મોડી રાત્રે રાપર મામલતદાર કચેરીના પ્રગણામાં આવેલા માર્ગને મકાન વિભાગના સ્ટેટની કચેરીમાં ચોરોએ હાથફેરો કર્યો હતો, જેમાં કચેરીની દિવાલ કૂદીને અંદર આવી કોમ્પ્યુટર રૂમનો દરવાજો તોડી અંદરથી કોમ્પ્યુટર અને લેપટોપની ચોરી કરી હતી. જે અંગે રાપર PSI MK વાઘેલાએ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. અગાઉ રાપર તાલુકા પંચાયત કચેરીમાં 2 વખત ચોરી થઈ, જેમાં તમામ વખતે કોમ્પ્યુટરની ચોરી થઈ હતી, જેમાં તાલુકા પંચાયત કચેરીને સ્વચ્છતા ભારત મિશન શાખાના કોમ્પ્યુટર. એક તરફ સરકાર કહે છે કે દરેક કચેરીમાં CCTV કેમેરા ફરજિયાત રાખવા, તો રાપર તાલુકા પંચાયત કચેરીને બાંધકામ કચેરીમાં કેમ CCTV કેમેરા ઉપર કક્ષની કચેરી દ્વારા મંજૂર કરવામાં આવતા નથી. ઉપલી કચેરીએ આ અંગે કચેરી અને અન્ય કચેરીના આજુબાજુના અનેક મકાનો ગેરકાયદેસર બની ગયા છે. મામલતદાર કચેરીને તાલુકા પંચાયત કચેરીની ફરતે આવેલી આંટાની તાર તોડી નાખે છે, તે અંગેની તપાસ કરવામાં આવે તો અનેક નાની મોટી ચોરીઓના ભેદ ખુલે તેમ છે. સરકારી કચેરીની આજુબાજુના વિસ્તારના જાણવીદું હોય તેવી શક્યતા. હાલ વસ્તે વારે 2 દિવસની રજા દરમિયાન ચોરીનો બનાવ બન્યો છે, કારણ કે આ 2 દિવસ દરમિયાન કચેરી બંધ રહે છે. જો પોલીસ તંત્ર દ્વારા ઝીણવટભરી તપાસ હાથ કરવામાં આવે તો ચોરીના બનાવ સંદર્ભે ગુનો કરવામાં સફળતા મેળવી શકે તેમ છે. અગાઉ તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી, રાડા ઓફિસ સહિતની કચેરીઓમાં ચોરીના ઇન્ઝામ આપવામાં આવ્યો હતો. અત્યારે ઉલ્લેખનીય છે કે આ જ કોમ્પ્લેક્સમાં સબ ટ્રેઝરી અને સબ જેલ આવી છે, જેમાં ફરજ પરના કર્મચારીઓ તૈનાત હોય છે, છતાં ચોરી થઈ જાય છે, તો આ ચોરીમાં પણ જાણબીદું હોવાની શક્યતા સેવાઈ રહી છે.